એ લો પ્રેશર એરિયા સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 4-5 દિવસમાં સારો એવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં પણ પડશે, જ્યારે ગુજરાત રિજનમાં તેમજ કચ્છ વિસ્તારમાં પડવાની સંભાવના છે વરસાદની. આ અંગે હવામાન વિભાગ દ્વારા ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાક બાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા. બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખૂબ જ સારો વરસાદ થશે. 30 તારીખની આસપાસ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે, જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે. હાલમાં સિઝનનો 32% વરસાદ નોંધાયો છે, પરંતુ આ વરસાદને કારણે વરસાદની ટકાવારીમાં વધારો થશે. આ વખતે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની કમી પૂર્ણ થશે. ત્યારબાદ 31મી તારીખ પછી એક લો પ્રેશર એરિયા સિસ્ટમ વેસ્ટ બેંગલમાં બનશે, જેના 2-3 દિવસ બાદ 2 કે 3 ઓગસ્ટ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો, ત્યારે આગામી 28, 29 અને 30 તારીખે અમદાવાદ તથા ગાંધીનગરમાં ગુજરાત મધ્ય ગુજરાત તરફ સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા. આગામી 5 દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ओवर MP एंड राजस्थान, इससे नॉर्थ गुजरात को खास करके काफ़ी फ़ायदा रहेगा, काफ़ी अच्छा बारिश मिलेगा. जैसे मान लीजिए बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अरावली, महीसागर, आई मीन इंक्लूडिंग अहमदाबाद, गांधीनगर ऑल्सो वी एक्सपेक्ट वेरी गुड रेनफॉल. ओके, इससे अगले 4-5 दिन हमारा स्टेट में, गुजरात स्टेट में अच्छा बारिश रहने का उम्मीद है. मेनली एट मेनी प्लेसेस से लेकर एट मोस्ट प्लेसेस में पूरा स्टेट में बारिश होगा. हैवी टू वेरी हैवी रेनफॉल इज ऑल्सो एक्सपेक्टेड बोथ इन गुजरात रीजियन एंड इन सौराष्ट्र एंड कच्छ, एंड इवन एक्सट्रीम हैवी रेनफॉल का भी वार्निंग है. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉપરવાસમાં વરસાદને કારણે કોઝવેમાં આવ્યા નવા નીર. કોઝવે 6 મીટરની ભયાનક સપાટી પર પહોંચ્યા. વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે કોઝવે પર પાણી ફરી વળતા હાલમાં રસ્તાઓ બંધ કરવાની પણ ફરજ પડી છે, જે સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની અંદર ફરી એકવાર વરસાદ પડે છે. ઉપરવાસમાં વરસાદથી નદીઓની અંદર નવા નીર આવ્યા. કોઝવે 6 મીટરની ભયાનક સપાટી વટાવી ચૂક્યા છે અને કોઝવે પર પાણી ફરી વળતા ત્યાંથી અવરજવર કરવા માટે પણ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી ચૂકી છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર શરૂ થઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજા પધરામણી કરી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને, ખાસ કરીને જો વાત કરીએ તો તાપી જિલ્લામાં અને સુરત જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેને લઈને સુરતની જીવાદોરી ગણાતી એવી તાપી નદીમાં પાણીની આવક વધી છે. સુરતનો વિયરકમ કોઝવે 6 મીટર નીડે કે ભયજનક સપાટી પર પહોંચ્યો છે. કોઝવે ઓવરફ્લો થવાની તૈયારી છે. જોકે પહેલેથી જ તંત્ર દ્વારા ખાસ કરીને લોખંડની ગ્રેલિંગ હટાવી, લાકડાની કામ ચલાવ ગ્રેલિંગ મૂકવામાં આવી હતી, પણ જે રીતે કહી શકાય કે ભયજનક સપાટી પર પત્તાની સાથે હવે લાકડાની ગ્રેલિંગ પણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ કરીને આગામી 1 થી 2 કલાકમાં આ પાણી જે કોઝવેનો જે લો લેવલ બ્રિજ છે એના પરથી પસાર થાય તેવી શક્યતાને લઈને બેઉ બાજુના ગેટ બંધ કરી વાહન વ્યવહાર માટે વિયરકમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. જે રીતે સતત સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને તાપી નદીમાં આવક સતત વધી રહી છે. ખાસ કરીને તાપી નદીમાં જે જળકુંભીની સમસ્યા હતી એ સમસ્યા મહદ અંશે દૂર થાય તેવી શક્યતા છે. કારણ કે પાણીનો આવક વધતાની સાથે જળકુંભી તમામ તનાઈ અને નદીમાં આગળ વધી રહી છે. એટલે કે કહી શકાય કે તંત્ર એલર્ટ છે અને આગામી 3 દિવસમાં જે રીતે ભારે વરસાદની આગાહી છે તેને લઈને વિયરકમ કોઝવે લોકોના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
સુરત સિવિલ હોસ્પિટલમાં ફરી વરસાદી પાણી ભરાઈ ગયું છે. ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાતા દર્દીઓને હાલાકી પડી રહી છે. થોડા જ વરસાદમાં સિવિલમાં ભરાઈ જાય છે પાણી. શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ જામતાની સાથે જ દર્દીઓને પડે છે હાલાકી. કારણ કે અહીં થોડો ઘણો વરસાદ પણ જો પડે તો તુરંત જ ટ્રોમા સેન્ટરની આસપાસ પાણી ભરાઈ જતું હોય છે, જેથી કરીને આવતા જતા જે દર્દીઓ છે તેમના સગાવાલા છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ત્યારે અર્ચના સ્કૂલ પાસેની ખાડીમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલીના બગસરામાં ધીમી ધારે વરસાદ. અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ. 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કરવામાં આવી છે આગાહી. અમરેલી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ઓળિયા, જીરા, સિમરણ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અમરેલી પંથકની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનો મામલો છે. એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે પાટણ. 25 જવાનોની ટીમ સાથે એનડીઆરએફની ટીમ પહોંચી પાટણ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ લોકો સતર્ક બન્યા છે. ઉત્તર ગુજરાતની અંદર રાહ જોવાઈ રહી હતી મેઘરાજાની અને આખરે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ઉત્તર ગુજરાત તરફ ચોક્કસથી આવશે અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે. ભારે વરસાદને પગલે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને, લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેના માટે એનડીઆરએફની ટીમ પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવી છે. પાટણ ખાતે 25થી વધારે જવાનો પહોંચી ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીનો મોસમનો કુલ 23% વરસાદ વરસી ચૂક્યો છે. આગામી 3 દિવસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જેને પગલે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટરે જિલ્લાના મામલતદાર સહિતના અધિકારીઓની તમામ રજાઓ પણ કેન્સલ કરી દીધી છે. પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાથી એક એનડીઆરએફની ટીમ પણ જિલ્લા મથક ખાતે તૈનાત કરવામાં આવી છે. 30 સભ્યોની આ ટીમ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સમયે બચાવ કામગીરી માટે સક્ષમ હોવાનું ટીમના ઇન્સ્પેક્ટર કિશનસિંહ સોલંકીએ જણાવ્યું હતું. હાલ તો વરસાદી આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સ્ટેન્ડ ટુ મોડમાં આવી ગયું છે. अगर भारी बारिश होती है और बाढ़ की स्थिति बनती है तो वहाँ हम जाके लोगों को बचाएंगे. इसके अलावा अगर बारिश नहीं होती है या कम होती है तो जितने भी इस इलाके के लो लाइंग एरिया है, डाउन एरिया है, प्लस गाँव के अंदर जाके हम वहाँ एरिया को पूरा विजिट करेंगे, देखेंगे कहाँ ऐसी बाढ़ की स्थिति बन सकती है और वहाँ के लोगों को अवेयर करेंगे. ભારે વરસાદ વચ્ચે ટ્રાફિક ડ્યુટી કરી રહેલા પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો નવસારીના વિવેકાનંદ સર્કલનો હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં મુશળધાર વરસાદ વચ્ચે પણ જવાન કરી રહ્યો છે ટ્રાફિક ડ્યુટી. ભારે વરસાદ વચ્ચે રેઇનકોટ વગર, પોતાની પરવા કર્યા વગર યુનિફોર્મમાં સજ્જ જવાન કરી રહ્યો છે ડ્યુટી. વરસાદને કારણે રોડ ઉપર પાણી ભરાતા થયેલા ટ્રાફિક જામને ક્લિયર કરાવી રહ્યો છે પોલીસ જવાન. ટ્રાફિકમાં અટકી જતી એમ્બ્યુલન્સ માટે ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યો છે આ પોલીસ જવાન. ભારે વરસાદ વચ્ચે સરાહનીય કામગીરી કરી રહેલા પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદના મણિનગર રામબાગ કાંકરિયા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. બીઆરટીએસ સ્ટેન્ડની પાછળ ભૂવો પડતા માર્ગ બંધ કરાયો છે. વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ઝન અપાયું. ડાયવર્ઝન અપાતા ટ્રાફિક જામ. મેઇન હોલ બેસી જતા સમારકામને લઈને માર્ગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. અહીંથી અવર જવર કરતા તમામ લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી કરીને ટ્રાફિક જામની સમસ્યા પણ રહે છે. મુખ્ય રસ્તો જે કાંકરિયા સુધી જાય છે, મણિનગરથી કાંકરિયા જતો મુખ્ય માર્ગ પર ભૂવો પડતા હાલમાં આ માર્ગ પર સમારકામ ચાલી રહ્યું છે અને હાલમાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર. અક્ષરધામ હુમલાનો આરોપી યાસીનની ધરપકડ કરવામાં આવી છે. આતંકી યાસીનને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અક્ષરધામ હુમલા બાદ યાસીન પાકિસ્તાન ગયો હતો. કોર્ટમાં રજૂ કરી આતંકી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જમ્મુના અનંતનાગથી કરવામાં આવી છે તેની ધરપકડ. અક્ષરધામના હુમલાની અંદર પોલીસે રિમાન્ડની કરી માંગ, જ્યાં જમ્મુના અનંતનાગથી ધરપકડ કરવામાં આવી. ગુજરાત એટીએસે અનંતનાગથી ઝડપી પાડ્યો. અક્ષરધામ હુમલાના આરોપી આતંકી યાસીનને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો. અક્ષરધામ હુમલા બાદ યાસીન પાકિસ્તાન ભાગ્યો હતો. એટીએસ દ્વારા રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે.
જમ્મુના અનંતનાગથી તેની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે રિમાન્ડની માંગ કરી છે. અક્ષરધામ હુમલાના આરોપી યાસીનની ધરપકડ બાદ હવે રિમાન્ડની માંગ કરવામાં આવી રહી છે.